દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે ને, એમ આપણા નરેન્દ્રભાઈની પાછળ છે માં. માં એટલે હીરાબા તો ખરા જ, પણ સાથે અંબાબા, મહાકાળી માં. કદાચ આ જ એમની તાકાત હશે કે તે 8-8 કલાક કામ કરી શકે છે. ગમે તેવડી મોટી આફત આવે પણ એમનો પર્ફોર્મન્સ ક્યારેય નીચો નથી પડ્યો. એમ કહો કે માતાજીએ એમનું ક્યારેય નમતું જોખવા નથી દીધું. આ પુસ્તક જુઓ છો, આમાં એ લેટર્સ છે જે મોદીજીએ જગતજનની માતાને લખ્યા હતા. એક લેટર કહું તો 80ના દશકામાં જ્યારે તેઓ સંઘમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા હતા ત્યારે મનની મૂંઝવણ એમણે માતાજીને કહી હતી. એકવાર તેમણે લખ્યું હતું, માં તારા આશીર્વાદ વિના એક ડગલું ભરાય એમ નથી. હે માં, મેરે ગુજરાત પર ઇતને આશીર્વાદ બરસાઓ કે મેરે 6 કરોડ ગુજરાતી સુખી ઓર સમૃદ્ધ હો, કભી અકાલ ન હો, જન જન ભાઈચારે સે જીએ, શિક્ષા સુલભ હો, આરોગ્ય હો. માં કાલી, મેરે ગુજરાત તો યહી ચાહીએ, હમારે ઓર કોઈ માંગ નહીં. માનો કર ચૂકવવો પણ જાણે છે મોદીજી. નરેન્દ્રભાઈ સીએમ બન્યા ત્યારે 500 વર્ષ પછી મંદિરનું જીર્ણોદ્ધાર થયો, સદીઓ પછી શિખરનું સર્જન થયું અને હવે ફાઇનલી પાવાગઢના મંદિરે ધજા ચડી ગઈ છે અને એમના હાથે જેમણે આપણને આપણું ખોવાયેલું ગૌરવ પરત સોંપ્યું. આખા ગુજરાત અને તમામ હિન્દુઓ માટે છે ગર્વની વાત. આમાં સીએમ હતા ત્યારથી લઈને નરેન્દ્રભાઈએ ગુજરાતના રિલીજીયસ સ્થળોની કાયાપલટ કરી નાખી છે. સ્વચ્છતા જુઓ, વ્યવસ્થા જુઓ, સુરક્ષા જુઓ. ત્યારે વિચાર્યું હતું અંબાજી ધામમાં 51 શક્તિપીઠની પ્રદક્ષિણા થઈ શકશે? ક્યારે વિચાર્યું હતું સોમનાથ આવી રીતે ભવ્ય વારસો કહેવાશે? ગિરનાર કે પાવાગઢમાં પણ રોપવે વિચાર્યું હતું આપણે? અને વિચાર્યું હતું કે પાવાગઢ ઉપર એ ધજા લહેરાશે? પણ લહેરાઈ રહી છે ને, જેના માટે આપણા નરેન્દ્રભાઈની માતાજી પ્રત્યેની ભક્તિની શક્તિ રહેલી છે. નરેન્દ્રભાઈના માર્ગે ચાલીને આપણા યાત્રાધામોને સજાવી રહી છે ભૂપેન્દ્રભાઈની સરકાર. જય માતાજી, જય સોમનાથ.